બોટાદ જિલ્લામાં પ્રાઇવેટ સેક્ટરની બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાના કર્મચારીનું શોષણ કરવામાં આવે છે। એટલે કે ઝોનલ હેડ અર્પણભાઈ શાહ, ડેપ્યુટી મેનેજર ભરતભાઈ ભવાની, યુનિટ મેનેજર નિતેશભાઈ પાલાકી, બ્રાન્ચ મેનેજર સંજય સિંહ સોઢા દ્વારા લોકડાઉનના સમયે જ્યારે લોકો ઘરે હતા ત્યારે યુનિટ મેનેજર નિતેશભાઈ વાલાકી અવારનવાર ફોન કરી બેંકે હાજર થવા કહેલ। જો તમે ફરજ પર હાજર નહીં થાવ તો તમને નોકરી પર છૂટા કરવામાં આવશે અને તમારે ખાલી ઓફિશિયલી કામ કરવાનું જ રહેશે, તેવું પણ એમને હાજર ફોન પર કહેવામાં આવેલ છે। જ્યારે બેંક પર નિતેશભાઈ વાલાકી દ્વારા તેમને અત્યારે સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ફિલ્ડનું કામ કરવાનું અને અલગ અલગ કામોમાં હપ્તાઓની ઉગ્રાણી કરો અને ગમે તે થાય હપ્તા લઈ આવો। ગામે ગામ હપ્તા લેવા જઈએ ત્યારે અત્યારે લોકડાઉનના કારણે કોઈ ગરીબ પાસે પૈસા નથી। અવારનવાર પગાર, ઇન્સેન્ટિવ, પેટ્રોલ એલાઉન્સ કાપ મૂકવામાં આવે છે। અત્યારે હાલ બે કર્મચારીઓ ગયા મહિનાનું ઇન્સેન્ટિવ એલાઉન્સ આપવામાં આવેલ અને બે કર્મચારીઓને નથી આપવામાં આવેલ। બેંકના બીજા કર્મચારી દ્વારા યુનિટ મેનેજર નિતેશભાઈ વાલાકીને જણાવતા અને પૂછપરછ કરતા તેઓએ કહેલ કે જે કર્મચારી ફરજ પર હતા એનું ઇન્સેન્ટિવ એલાઉન્સ આપવામાં નહીં આવે અને તમારો 15 દિવસ તો પગાર પણ કાપવામાં આવશે। આવી ખોટી રીતે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવારનવાર નાના કર્મચારીઓને હેરાન પરેશાન કરવામાં આવે, આ બાબતનું કોઈ નિરાકરણ આવશે નહીં તો બોટાદ જિલ્લાના કલેક્ટર શ્રી વિશાલભાઈ ગુપ્તા અને પોલીસ અધિક્ષક હર્ષદભાઈ મહેતાને તેઓએ લેખિતમાં રજૂઆત પણ કરી છે। આપનો પરિચય? મારું નામ છે મહાવીરસિંહ લક્ષ્મણ સિઢાભી, હું ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ટ્રાન્ઝેક્શન ઓફિસર તરીકે કામ કરું છું। અમારી ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક પાળિયાદ રોડ ઉપર સૂર્ય ગાર્ડન અને પરમેશ્વર હોટલની બાજુમાં ઉડેલમાના મંદિરની સામે આવેલી છે, જેમાં અત્યારે લોકડાઉનની પરિસ્થિતિને જોઈને અત્યારે એક તો એ પ્રશ્ન ઊભો થાય છે કે બોટાદમાં અત્યારે કોરોનાના કેસ આઈ થિંક 55 આસપાસ છે, એક વ્યક્તિનું ડેથ પણ થઈ ગયેલું છે અને એ જોતામાં પરિસ્થિતિને બહુ અઘરી છે। એટલે એક રીતે તો જો અમારે તો ડેલી અમારું કામ તો ઓફિસનું કરવું જ પડે છે, ઉપરથી પ્રેશર આવે એટલે અમારે તો ફૂલ ટાઈમ ઓવર ટાઈમ કરવું પડે છે, અમારે જે કામ અમને સોંપે છે અમારે પૂરું કરવું જ પડે છે ઉપરના ઓફિસરના અધિકારીને જાણવા ખાતર। અને અત્યારે જો આવી પરિસ્થિતિમાં અમારી બેંકના કર્મચારી 7 છે, એમાંથી 4 સેન્ટર મેનેજર તરીકે કામ કરે છે, હું એક ટ્રાન્ઝેક્શન ઓફિસર તરીકે કામ કરું છું અને એક બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરે છે। એમાં સેન્ટર મેનેજરના અધિકારીઓ અત્યારે આ MFI કલેક્શનની લોન માટે કસ્ટમરને હપ્તા માટે જાય છે, કઈ રીતે અત્યારે સરકારે ગાઈડલાઇન્સ તો બહાર પાડેલી છે અત્યારે મોનિટોરિયમની, એટલે જો અત્યારે અમે એમની પાસે હપ્તો ઉભરી પરિસ્થિતિમાં છીએ અને અત્યારે એક તો કોઈ અત્યારે બધા કામ ધંધા બંધ છે, બીજું કે કોઈ જાતની આવક નથી અને અત્યારે જો કસ્ટમર પાસે આવી આપણે પ્રેશર કરી શકીએ તેમ નથી, તો છતાં અમારા અધિકારીઓ ઉપરથી પ્રેશર કરે છે કે તમે કસ્ટમરને કહો અને અમારો કંપનીની જે તમે લોન લીધેલી છે એ અમને પરત કરો અને નકર આગળને એક હપ્તો તો પેનલ્ટી સાથે ચૂકવવામાં આવશે, એટલે અમે તો પ્રોસેસ કરી શકીએ તેમ નથી, એટલે અમારા ઉપરી અધિકારીને આધીન અમે અમારી કામ ચાલુ કરીએ છીએ, તો અમારું કામ ન કરીએ તો અમારો પગાર તો કાપી લે એ સિવાયનું બીજો કાંઈ તમારી પાસે બીજું તો અત્યાચાર પ્રશ્ન અમારી ફેમિલીને જોતા અમારે તો આવી કોરોનાના પરિસ્થિતિ છે તો અમારે અત્યારે હાજર થવું પડે ત્યાં, તો પહેલું તો એ છે, બીજું તો અમારે કે જમવાનું કે ઠેકાણું હોય ટિફિનની વ્યવસ્થા અમે જો ઘરે તો લઈને આવી તો ભલે, નકર તો અમારે જો 4:30 વાગે જઈએ, 5 વાગે જઈએ, 6 વાગે જઈએ, પૂછા વગર તો થઈ શકીએ। આપનો પરિચય? મારું નામ રાહુલભાઈ સોલંકી છે, હું ફિનકેર બેંકમાં સેન્ટ્રલ મેનેજર તરીકે ફરજ બજાવું છું બોટાદ। હાલમાં અત્યારે ફિનકેર બેંકની અંદર કોઈ પ્રશ્ન ઊભો થયેલો? હા સર, પ્રશ્નમાં તો એવું છે કે અત્યારે તો શું છે કોરોના વાયરસની મહામારીના કારણે અત્યારે જ્યારે લોકડાઉન હતું ત્યારે અમે ઘરે હતા બધા, ત્યારે અમારા યુનિટ મેનેજર એટલે કે નિતેશભાઈ વાલકી એના દ્વારા વારંવાર ફોન કરીને અમને અહીંયા બેંકે ફરજ પર બોલાવેલ કે તમે ફરજ પર હાજર નહીં થાવ તો તમને નોકરી પરથી છૂટા કરવામાં આવશે, તારે નોકરી કરવી છે કે નહીં અને એનું મારી પાસે પ્રૂફ છે।
બીજા પ્રશ્નમાં એવું કે સ્ટાફ સાથે ભેદભાવ રાખવામાં આવે છે કે ભાઈ અત્યારે માનો કે અમે લોકડાઉનમાં જ્યારે ઘરે હતા ત્યારે એ લોકોનું કહેવાનું એમ છે કે 1 થી 14 તારીખ સુધી તમે ઘરે હતા, તો અત્યારે છે ને તમે આવ્યા છો તો 1 થી 14 તારીખ સુધીની જે વિગત છે એમાં તમારી એબસન્ટ મોકલી છે અમે, અને અત્યારે 3 દિવસથી તમે આવ્યા છો તો 3 દિવસથી તમારો પગાર ચાલુ રહેશે એમ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે, કે અત્યારે કોઈ વ્યક્તિ પગાર ન કાપી શકે આવી મહામારીમાં અને આવી તકલીફમાં. જો અમે અમારો જીવ જોખમમાં મૂકીને બેંકે આવતા હોય તો બેંકના કર્મચારી અને ઉચ્ચ અધિકારી દ્વારા ખોટી રીતે આવી હેરાન પરેશાન ન કરાય. હાલમાં અત્યારે આપણે પૈસાનો જે હપ્તો ઉઘરાવવા જાઓ છો ગ્રાહક પાસે, તો ત્યાં કેવી તમારી પ્રોસેસ રહેશે? પ્રોસેસમાં તો એવું છે કે અમારા જે યુનિટ મેનેજર અને બ્રાન્ચ મેનેજર છે સંજયસિંહ સોઢા અને નીતેશભાઈ વાલકી દ્વારા અમને પ્રેશર કરવામાં આવે છે કે તમે ત્યાં જાઓ સેન્ટરમાં અને ત્યાંથી તમે પૈસાની ઉઘરાણી કરો. તો કસ્ટમર દ્વારા કેવી માહિતી આપવામાં આવે છે? કસ્ટમર દ્વારા એવી માહિતી આપવામાં આવે છે કે સાહેબ અમારે ઘરે ખાવાના પૈસા નથી, પીવાના પૈસા નથી, અમે જમવા માટે સાહેબ ટિફિન લઈને ગમે તે જગ્યાએ જતા હોઈએ છીએ જમવાનું લેવા માટે, તો અમે 1600 1600 3200 3200 રૂપિયાના હપ્તા અમે કઈ રીતે ભરીએ? તો મેં એમને એવું કીધું કે ભાઈ હું અત્યારે ફરજ ઉપરનો એક અધિકારી છું, બેંકનો કર્મચારી છું, બરાબર, તો એ બેંકના કર્મચારી અને મને ઉપર પ્રેશરના કારણે નીતેશભાઈ વાલકીના કારણે એ ફૂલ પ્રેશર આપે છે, એટલા માટે હું અહીંયા ફરજ ઉપર આવ્યો છું. જો તમારી પાસે પૈસાની વ્યવસ્થા હોય તો તમે પૈસા આપો, નહીંતર પછી રહેવા દે. આપનો પરિચય? નીતેશ વાળકી. હાલ અત્યારે ફિનકેર બેંકની અંદર કોઈ પ્રશ્ન થયો એવી માહિતી મીડિયા થકી અમારી પાસે આવેલ છે? ના, કોઈ પ્રશ્ન નહીં થયો. હાલ આપના કર્મચારી દ્વારા પણ અમને ઇન્ટરવ્યૂ દેવામાં આવેલ છે કે આપ જે કોરોનાની મહામારી છે ત્યારે હપ્તા પ્રમાણે બળજબરીપૂર્વક ઉઘરાવવા જાઓ છો? બળજબરીપૂર્વક ઉઘરાવવા નહીં જતા, અમે અમારી પ્રોસેસ છે બીજી MTA લોનની પ્રોસેસ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે ગવર્મેન્ટ તરફથી જે ગવર્મેન્ટના પૈસા સબસિડીને જમા થાય છે ને એના માટે તને અમે સેન્ટર ટુ સેન્ટર ને મેમ્બર ટુ મેમ્બર મળી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે જઈએ છીએ. પણ હાલ તો સરકારશ્રીના આદેશ અનુસાર 3 મહિના સુધી કોઈ 3 મહિનાનું મોનિટોરિયમ છે એ બી વાત કરીએ છીએ મેમ્બરને. એના સિવાય અમે DBT કરીએ છીએ, ટેબ્લેટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનું પ્રોસેસ કરીએ છીએ જેના દ્વારા અમે ચેક કરીએ છીએ, અને જો બીજા કોઈમાં લિંકેડ હોય અથવા બીજા કોઈમાં લિંકેડ ના હોય તો એ લોકોનું આપણે ફિનકેર બેંકની અંદર લિંકેડ કરાવીએ છીએ. તો હાલ આપના તરફથી જે સૂચના મળી રહી છે તે કોઈ જાતનું પ્રેશર કરવામાં આવતું નથી? ના, કોઈ જાતનું પ્રેશર નથી. કસ્ટમર ઉપર કોઈ જાતનું પ્રેશર કરવામાં આવતું નથી? કસ્ટમર દ્વારા એવી માહિતી આપવામાં આવેલ છે કે અમને પ્રેશર કરીને હપ્તા ઉઘરાવવામાં આવે છે? ના, એવી કોઈ માહિતી આપણા તરફથી આપવામાં નહીં આવતી. કસ્ટમર એવું કહેવા માંગે છે કે જો અમારી ઉપર બહુ પ્રેશર કરવામાં આવશે તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું. ના, આપણે કોઈ પ્રેશર નહીં કરતા. એમના જોડે કદાચ પૈસા ન હોય ને એમને નાના મોટા ધંધા ચાલુ કરવા માટે ફરી લોનની જરૂર હોય તો આપણે ફરી 10-10 હજાર રૂપિયાની લોન પ્રોડક્ટ બી આપણી બેંક દ્વારા રેડી કરવામાં આવી છે, તો એની બી આપણે માહિતી આપી છે કે તમારો ફરીથી ધંધો રાબેતા મુજબ ચાલુ કરો. સાહેબ, અમારી પાસે એને આ વિટનેસ છે કે એ લોકો અમને એમ કહે છે કે બેંક અમારી પરથી ફરજિયાત હોય. કોઈ પણ જલ્દીપૂર્વકની પ્રોસેસ કરતા નથી. આપના સ્ટાફ દ્વારા કોઈ પેનલ્ટી કોઈ વસૂલ કરવામાં? ના, કશું નહીં, કોઈ પેનલ્ટી ચાર્જ નહીં. જે મોનિટોરિયમ ગવર્મેન્ટે આપ્યું છે એ મોનિટોરિયમ આપણે 24 EMIની લોન હોય છે એના 3 મહિના પાછળ લંબાઈ જશે, એમાં જે ગવર્મેન્ટ તરફથી જે વ્યાજદર ઇન્ટરેસ્ટ રેટ લગાવવામાં આવશે એ આપણે લાસ્ટમાં લેશું. આપના સ્ટાફ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે અત્યાર સુધીમાં અત્યારે નથી આવ્યા, બરાબર, એના તમે એવું કહેવામાં આવ્યું છે કે પગાર કટ થઈ ગયો છે એવું કાંઈ માહિતી? એવી કોઈ માહિતી નહીં. બ્યુરો રિપોર્ટ, રાજેશ પ્રકાશ સાથે પ્રવીણ ભટ્ટ, લોકસભા ન્યૂઝ, બોટાદ.